પૂર્વ કચ્છના આડેસર જે મીઠાનો હબ ગણવામાં આવે છે, આજે આડેસર વિસ્તારના મીઠા અગ્રણીઓ દ્વારા આજે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અગરિયાના કામ કરતા મજૂરો પણ આ મીટિંગમાં જોડાયા હતા. હાલ વરસાદની સિઝને વિરામ લીધો છે અને હવે ફરી પાછો આડેસરના મીઠાનું કારખાનું સાથે અગરિયાના કામકાજો પણ શરૂ થશે. એ પહેલાં અગરિયા હિતરક્ષક અમદાવાદ ઓફિસથી આવેલ કર્મચારીઓ આજે કચ્છના આડેસરમાં એક મીટિંગ રાખી હતી, જેમાં અગરિયાના કામ કરતા મજૂરોની સાથે સ્થાનિકો પણ આ મીટિંગમાં જોડાયા હતા અને તમામે પોતપોતાની વાતો રજૂ કરી, જેમાં ખાસ કરીને અગરિયા રણમાં જાય અને તેઓના કયા કયા પ્રશ્નો નડે છે તેની આજરોજ ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને અગરિયાઓને પડતી મુશ્કેલીઓને આજે સાંભળવામાં આવ્યું હતું અને એવા તમામ મુદ્દાઓને આજે અગરિયા હિતરક્ષક અમદાવાદ ઓફિસથી આવેલ કર્મચારીઓ રજૂઆતો સંભળાવવામાં આવી હતી, જે તમામ અગરિયાઓને પડી રહી છે તે તમામ વાતો ગાંધીનગર જઈને સરકારમાં રજૂ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ. મારું નામ પંક્તિ છે અને હું અગરિયા હિતરક્ષક મંચ અમદાવાદ ઓફિસથી આજે અહીં આવી અને આજે અહીં અગરિયાઓ સાથેની રણની સિઝન શરૂ થતાં પહેલાંનું એક ચર્ચા બેઠક રાખવામાં આવી હતી અને એ ચર્ચા બેઠકમાં અગરિયાઓના જે પ્રશ્નો છે, ખાસ કરીને રણમાં જ્યારે જાય છે અને મીઠું પકવે છે એ વખતે એમને જે પ્રશ્નો નડે છે એની ચર્ચા કરવામાં આવી અને આના જે વિગતો છે એ પણ સરકારમાં રજૂઆત કરવામાં આવશે. સૌથી મોટો જે પ્રશ્ન અગરિયાઓને નડે છે અહીં એ છે કે અગરિયાઓ વર્ષોથી અહીં મીઠું પકવે છે અને વર્ષોથી મીઠું પકવવા હોવા છતાં પણ ક્યાંક અભયારણ્ય વિભાગ, ક્યાંક જંગલ વિભાગ બંને રીતે એમને એમ કહેવામાં આવે છે કે તમે અહીં નવા આવ્યા છો, અત્યારે આવ્યા છો. વન અધિકાર કાયદો 2006 અંતર્ગત પરંપરાગત રીતે મીઠું પકવી અને આજીવિકા રહેતા દરેક અગરિયાને રણની અંદર, પછી જંગલ હોય કે અભયારણ્ય હોય, રણની અંદર એમને મીઠું પકવવાનો પરંપરાગત રીતે એમને કાયદાથી અધિકાર મળે છે. આ રજૂઆતો પણ આપણે ગાંધીનગર સ્તરે અને જરૂર પડે તો દિલ્હી સ્તરે કરવાની રહે. બીજો જે મુદ્દો બહુ અગત્યનો અગરિયાઓને આવ્યો એ પાણીનો. છેલ્લા 2 વર્ષથી આ વિસ્તારમાં અગરિયાઓને લગભગ એક પરિવાર દીઠ 6,000 રૂપિયા લેખે આપવા પડે પ્રાઇવેટ અને પાણી લેવું પડે એવું અગરિયાઓ રજૂઆત કરી અને આનો એટલા માટે આ થઈ રહ્યું છે કેમ કે એનું સરખું આયોજન નથી થતું. 250 જેટલા જો અગરિયાના બોર આ વિસ્તારમાં હોય, આડેસર વિસ્તારમાં આખા રણમાં 6,000-8,000 પરિવારો છે ત્યાં પાણી પુરવઠા વિભાગ દ્વારા અગાઉ થ્રુ આયોજન કરી અને જે ટ્રેક્ટર માઉન્ટેડ ટેન્કર હોય કે મોટા ટેન્કર હોય એને મૂકી અને પાણી પૂરું પાડવામાં આવે છે. તો આડેસર વિસ્તારમાં 250 અગરિયાઓ છે એમને શું કામ પાણી માટે પૈસા આપવા પડે છે? એટલે આ બહુ જ ખરાબ વસ્તુ છે અને આજે પાણી પુરવઠા વિભાગ સાથે પણ એની વાત કરી છે, પણ આ જે આયોજન અહીં ચૂકી જાય છે જે જિલ્લા એમ્પાવર્ડ કમિટીમાં આવવું જોઈએ, એક બહુ જ મોટો ગેપ આપણને આ વિસ્તારમાં દેખાય છે. બીજી વાત અગરિયાઓએ જે કરી એ કે અગરિયા મીઠામાં કામ કરે છે એટલે એમને પગમાં મીઠાના લીધે થઈને પગમાં પ્રોબ્લેમ થાય છે, વાડિયા થાય છે, બીજા બધા ચામડીના રોગો થાય છે. એટલે એના માટે રક્ષણાત્મક કીટ જે 2015 પછી અગરિયાઓને મળવાની બાકી છે એની વાત અગરિયાઓએ કરી અને એની સાથે સાથે રણમાં પાણી મૂકવા માટે જે ટાંકાની વાત છે, જે બહુ વર્ષો પહેલાં વાસ્કો ઉપયોગી હતા, અગરિયાઓએ ફરી આજે આ રજૂઆત કરી છે કે ટાંકા 500-500 લીટરના દરેક અગરિયા પરિવારને મળવા જોઈએ જેથી કરીને એમને પાણી એમાં સાચવી શકાય. આ અગરિયા વિસ્તારમાં ઘણા બધા અગરિયાઓ એ છે કે જે ઉડાપાની રણમાં જ રહે છે, એમના બાળકો પણ ત્યાં હોય છે. એટલે બીઆરસી અને સીઆરસીને આ માધ્યમ થકી પણ વિનંતી અને અપીલ કરીએ છીએ કે આપણા ફરજિયાત શિક્ષણ ધારા અનુસાર દરેક બાળક 6 વર્ષની ઉંમરનો એ કામના સ્થળે કોઈ પણ જગ્યાએ હોય તો એમના માટે નિશાળની વ્યવસ્થા કરવી એ સરકાર તરીકે આપણી ફરજ બને છે અને એટલા માટે આ બીઆરસી સીઆરસી અને આ સમગ્ર શિક્ષા અભિયાન વિભાગ જે છે એ રણની અંદર બાળકો જાય એટલે એમને સર્વે કરી અને બસ રણશાળા કે ટેન્ટ શાળા જે પણ શરૂ કરવાની હોય એ કરે.